રાપરના અયોધ્યાપુરી ખાતે કોવિડની ગાઈડલાઈનને અનુસરીને હનુમાન જન્મોત્સવ મનાવાયો. સર્વત્ર વ્યાપેલી કોરોના વાયરસની અસરે કેસરી નંદન મહાવીર હનુમાનજી મહારાજના જન્મોત્સવને પણ ઉત્સાહથી નથી મનાવવા દીધો. એના ભારોભાર રંજ સાથે અયોધ્યાપુરી રાપર ખાતે આવેલા ભારતી બાપુના આશ્રમે આવેલા હનુમાનજી મહારાજનું ધ્વજારોપણ કરાવી રહેલા મહંત શ્યામ ભારતી બાપુએ જણાવ્યું હતું. સમગ્ર દેશમાં હનુમાનજી જન્મોત્સવની જે લહેર હોય છે એમાં છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે તો હવન સિવાયના બીજા આયોજનો સ્થગિત રાખ્યા હતા, પણ આ વર્ષે વધી રહેલા સંક્રમણને ખાળવા તેમજ ઘણા લોકો ભેગા ન થાય એ માટે ફક્ત આરતી અને ધ્વજારોપણ કરી હનુમાનજી જન્મોત્સવ ઉજવાયો હતો એવું જણાવવા સાથે તાજેતરમાં જ કુંભ સ્નાન કરી આવેલા મહંત શ્યામ ભારતી બાપુએ હનુમાનજીને સમગ્ર દેશમાંથી આ મહામારીનો નાશ કરી ફરી દેશને હસ્તો કરી દે એવી પ્રાર્થના કરી હતી. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. સૌથી પહેલા તો આ કોરોના જે મહામારી છે એ હનુમાનજીથી અમે પ્રાર્થના કરીએ કે આ મહામારી ઝપાટે જેટલો ઝડપથી થાય ખતમ થાય. ને આજ હનુમાન જયંતી છે અને હર વર્ષે અહીં બહુ ધૂમધામથી ઉજવીએ છીએ, લેકિન પાછલી વર્ષે એટલો બધો કેસ નહોતો તો એક સાદા હવન કર્યા હતા અને શાંતિથી મતલબ સાદગીથી ઉજવ્યા હતા, લેકિન આ વર્ષે પણ હાવ સાદગી. આજે આ નવા જે આટલા બધા કેસો વધી રહ્યા આજના સમાચારમાં છે કે કચ્છમાં 250 કેસ આવી ગયા, એટલે એ બધું ધ્યાનમાં રાખતા આ વખતે હાવ સાદાઈથી અમે ઉજવ્યા છીએ. કેમ કે એનું કારણ છે કે ભક્તના વશમાં ભગવાન, ભક્તના વશમાં જ ભગવાન હોય છે. એટલે આજ આટલો જે મહામારી છે એમાં ભગવાન કેમ રાજી રહી શકે ને કેમ ઉત્સવ ઉજવી શકે, એટલે સાદગીથી હાવ સાદગીથી ઉજવ્યા છે. તમે જોયા કે આરતીમાં ત્યારે 8-10 જણા અમે હતા, કેમ કે જરાય નહીં કર્યા અને કુંભ મેળા જેવામાં એટલો મોટો જે કે મેળો આખા વિશ્વનો મેળા કહેવાય એમાં ઘણા મહામારી થયા, પછી થોડા ચુનાવના કારણે આ બધું વધી ગયા. એટલે આ સબ જોતા હરેક મંદિરોમાં સાદગીથી ઉજવણી થાય છે. ને કુંભ મેળામાં ના કારણે એટલું બધું નથી વધ્યું, આ વધારે વધવાનો, આ કોરોનાનો વધારે વધવાનો મુખ્ય કારણ, મૂળ કારણ જે છે ને આ ચુનાવ છે. કેમ કે ચુનાવમાં અગર જો આ થોડોક શાંત રાખ્યા હોત 2 વર્ષ અગર જો, તો આજ આ કોરોના એટલું બધું ન થાત. લેકિન એમાં શું છે, જેમ ચુનાવ અગર જો રાજકારણીઓ આ ચુનાવ લડવાનો ચુનાવનો પ્રક્રિયા ચાલુ કર્યા, એટલે મહાત્માઓને એમ થયો કે ભાઈ અમારો મેળા છે જે ઘણા વર્ષો પછી આવે છે ને માણસો વાટ જોતા હોય, એટલે એ મેળા કર્યા. તો સ્વાભાવિક છે કે આજે જબ ચેપી રોગ છે, એકબીજાને અડવાથી જો બધતા હોય, આવા સંક્રમણ જ્યારે વધે છે તો એનો અસર તો થવાનો જ છે. આજ કુંભ મેળામાં તો માણસો હતા જ નહીં તે એટલે બધે ક્યાંથી, ગવર્મેન્ટ બધાએ પબ્લિકને આવવાની મનાઈ કરી દીધા હતા, તો એટલે બધવાનો કારણ જ નથી. અને કુંભ મેળા તો એક એવું મેળા છે જે વિશ્વમાં પહેલા નંબરનો મેળો છે, જ્યાં કોઈ બોલાવતા નથી ને માણસો આવે છે. અને એમાં જે થોડા ઘણા કેસો બધા એ મહાત્મા પૂરતો જ રહ્યા, અને મહાત્મા આપસમાં બધાએ ક્વોરન્ટાઇન થઈને આજે એટલો ફેલવા નહીં દીધો જેટલો બહારથી ફેલ્યા છે.